ટ્રાફિકના નવા નિયમો લાગુ થતા પહેલા દાહોદમાં પીયુસી કઢાવવા માટે લાગી લાંબી લાઈનો. વાહન ચાલકો પોતાનો નંબર ક્યારે આવશે તેની કલાકો સુધી જોઈ રહ્યા છે રાહ. ટ્રાફિકના નવા નિયમો ગુજરાતમાં લાગુ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત બાદ દાહોદ શહેરમાં પીયુસી સેન્ટરમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોની આ લાંબી લાઈનો પીયુસી સેન્ટર બહાર લાગી રહી છે. સીએમ રૂપાણીએ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની જાહેરાત કરતા લોકોએ પીયુસી કઢાવવા માટે લાઈનો લગાવી મૂકી છે. સીએમ રૂપાણીએ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ થશે તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર લાયસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસીના ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. જો આ ડોક્યુમેન્ટ ન હોય તો હવે 500 રૂપિયાનો દંડ થશે, જેના કારણે લોકોએ પીયુસી કઢાવવા માટે પીયુસી સેન્ટર બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી. આખા દાહોદ જિલ્લામાં એક જ પીયુસી સેન્ટર હોવાના કારણે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી વાહન ચાલકોને પીયુસી કઢાવવા માટે દાહોદ શહેરના સર્વિસ સ્ટેશન ખાતે આવેલા પીયુસી સેન્ટર ખાતે આવવું પડે છે. તેથી જ વાહનો ચાલકોની માંગ છે કે સરકારને દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં પીયુસી સેન્ટર ખોલી દેવું પડે, તેથી તાલુકાના વાહન ચાલકોને પીયુસી કઢાવવા માટે આવી હાલાકીનો સામનો ના કરવો પડે. હું 11 વાગ્યાથી ઊભો છું લાઈનમાં અને પીયુસી સેન્ટર જિલ્લા દાહોદમાં એક જ હોવાથી ભીડ વધારે થાય છે. ફોર વ્હીલર, ટુ વ્હીલરને કોમન હોય છે તો એના સબ સેન્ટર અથવા સેન્ટર વધારવામાં આવે તો ટાઈમ બગાડ નહીં થાય. લોકો કામ ધંધા છોડીને આ કામમાં આવે છે એટલે દિવસ આખો બગડે છે. બરાબર, તો વહેલી તકે સરકાર આ માટે વિચારે સારું છે, કાયદો બન્યો સારો છે લોકો માટે, લોકોના હિત માટે, એમાં ખોટું કાંઈ નથી. તેવી માંગ પીયુસી કઢાવવા આવેલા વાહન ચાલકોએ કરી હતી. દાહોદ જિલ્લામાં ટ્રાફિકના દંડથી બચવા માટે લોકો પીયુસી સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાના વાહનની પીયુસી કઢાવી લીધી હતી, જેના કારણે પીયુસી સેન્ટર બહાર વાહનો અને લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. જો તમારે પણ ટ્રાફિકના આકરા દંડથી બચવું હોય તો ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરજો. નઈમ મુંડા, ZSTV, દાહોદ. 10 વાગ્યા આવેલો છું અને એટલી બધી લાંબી લાઈન છે, મારે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે. છતાં બી દેખો, સરકારે જો કાયદો કર્યો છે બરાબર કર્યો છે, પણ કાયદાનો અમલ થાય એ પણ ખરું છે. પણ એ જગ્યાએ પીયુસી સેન્ટરો વધારવા જોઈએ. એક પીયુસી સેન્ટર પર આજે દેખો, ફોર વ્હીલરવાળા નંબર લગાવે કે ટુ વ્હીલરવાળા, એના મારામારી બી થઈ જાય છે. ખરેખર એના પીયુસી સેન્ટરો દાહોદમાં વધારવા જોઈએ. આજે અમારે કામ ધંધા છોડીને અહીંયા આવ્યા છીએ તો સરકારે ધ્યાન રાખવું જોઈએ. તમે કેટલા વાગ્યાના આવ્યા છો? અમે 10 વાગ્યાનો આવેલો ઊભો છું અહીંયા. કેટલા વાગે નંબર હજુ હવે નંબર મારો આવ્યો છે. હવે મારે 2 વાગવાયા છે. બોલો, હવે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે.